સુરતના ઉધના વિસ્તારના કાશીનગરની આસપાસના કોર્પોરેશનની બેદરકારીના કારણે છેલ્લા ઘણા દિવસોથી પાણીનો થઈ રહેલો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી પાણીનો વેડફાટ બંધ થયો નથી. આવી રીતે સતત પાણી રહેતું હશે તો મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, જેના કારણે મચ્છરજન્ય રોગોની સંખ્યામાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા કોઈ કારણસર પીવાના પાણીની પાઇપલાઇનમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન કોઈ જગ્યા ઉપર ભંગાણ પડી જતાં પાણીનો સતત વ્યસ્ત હોતો દેખાઈ રહ્યો છે. છતાં પણ નિંદ્રાધીન અધિકારીઓ હજુ સુધી કામગીરી પૂર્ણ કરી રહ્યા નથી. લાખો લીટર પાણી રોજનો રસ્તા ઉપર વહી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી આ પ્રકારની સ્થિતિ હોવા છતાં અધિકારીઓ ત્યાં ફરકી રહ્યા પણ નથી. રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે. વાહન ચાલકોને પણ અવર જવર માટે મુશ્કેલી થઈ રહી છે. સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી સવારે 5:30 વાગ્યા બાદ પાણી ખૂબ મોટા પ્રમાણમાં વહી રહ્યું છે. સ્થાનિક કોર્પોરેટરો પર લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવામાં જાણે કોઈ રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. અધિકારીઓ અને નેતાઓને કેટલી વખત કહેવું તે સમજની બહાર છે. આ લોકો હંમેશા જેને વધુ બચાવવાની વાત કરે છે તેનો જ વેડફાટ વધુ કરે છે. જેનું ઉદાહરણ છે કે પાણી બચાવવાની વાત કરે છે પણ પાણી વેડફાઈ રહ્યું છે છતાં તેને અટકાવવાની કોઈ કામગીરી કરતા નથી.